નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો ચેતી જજો, નહીં તો તમારું રેશન કાર્ડ છે એ તદ્દન બંધ થઈ શકે છે. તો સરકારે નિયમો જારી કર્યા છે, એ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમારું રેશન કાર્ડ બંધ થશે સરકારે સૌથી મોટી માહિતી જારી કરી છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે કે રેશન કાર્ડ સરેન્ડર કરવા અથવા તેનો રદ કરવા દે, નહીં તો મુશ્કેલીમાં રેશન કાર્ડ ધારકો પડશે. તો મિત્રો, હવે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે, એટલે કે એમને સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો અને સરકાર તરફથી મળનાર મફત અનાજ યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર કામના છે. તો તમને રેશન કાર્ડ સાથે જોડાયેલા નિયમો વિશે ખબર હોવી જોઈએ. તો કેન્દ્ર સરકાર તરફથી કોરોના કાળથી જ કરોડો રેશન કાર્ડ ધારકોને ફ્રી રાશન સુવિધા આપવામાં આવી રહી છે. તો ગત થોડા દિવસોથી સરકાર તરફથી ફ્રી રાશન યોજનાને ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે. તો મિત્રો, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે 2023 સુધી જે યોજના છે ડિસેમ્બર, તો એ વધુ 2024 સુધી આ યોજનાનો ફાયદો તમને મળી શકે. તો સરકારે હવે ટૂંક સમયની અંદર આ પ્રકારની રેશન કાર્ડ ધારકો માટે જાહેરાત કરી શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે સરકાર તરફથી મિત્રો કાર્યવાહી પણ તમને રેશન કાર્ડ ધારકો માટે થઈ શકે છે. તો સરકારની જાણકારી એ પણ આવ્યું છે કે મોટી સંખ્યામાં અપાત્ર લોકો ફ્રી રાશન ચોખા ઘઉંનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એવામાં અપાત્ર લોકો પોતાના રાશન કાર્ડ સરેન્ડર કરી શકે છે. તો મિત્રો, તમે ખોટી રીતે લાભ લેતા હોય તો તમારું રેશન કાર્ડ છે એ તમે સરેન્ડર કરી શકો છો. તો અપાત્ર લોકોને મફત રાશનનો ફાયદો લેવા પર સરકાર તરફથી કાર્યવાહી કરી શકાય છે. તો તેના માટે સરકાર તરફથી સમયાંતરે લોકોને અપીલ કરવામાં આવી છે કે પોતપોતાના રાશન કાર્ડ સરેન્ડર કરી દે અથવા રદ કરાવી દે. આવો આપણે જાણીએ કે નિયમ અનુસાર એવા લોકોને જે યોજના અંતર્ગત અપાત્ર છે અને તેમને પોતાનું રાશન કાર્ડ સરેન્ડર કરી દેવું જોઈએ. તો મિત્રો, આપણે વાત કરીએ કે સરકાર દ્વારા એક ઝુંબેશ હવે ટૂંક સમયની અંદર લેવામાં આવશે કે જે અમીર પરિવારો છે અને જે મફત રાશનનો લાભ લે છે તો એમના સામે સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો મિત્રો, આપણે વાત કરીએ કે શું છે નિયમ. તો મિત્રો, જો તમે રેશન કાર્ડ સરેન્ડર નહીં કરો તો વેરિફિકેશન પછી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ તમારું રેશન કાર્ડ રદ કરી શકે છે. એટલું જ નહીં, આવા લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તો ખાદ્ય વિભાગ જણાવ્યા અનુસાર, જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાના આવકમાંથી 100 ચોરસ મીટર પ્લોટ હોય, ફ્લેટ હોય અથવા મકાન હોય તો મફત રાશન યોજના માટે અયોગ્ય છે, તો એમને લાભ મળતો નથી. તો આ સિવાય જો કોઈ પાસે ટુ વ્હીલર હોય, કાર હોય, ટ્રેક્ટર હોય, આર્મ્સ લાયસન્સ ગામડામાં 2 લાખ રૂપિયાથી વધુ, શહેરમાં 3 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક હોય, એ લોકો તાલુકા અથવા DSO ઓફિસમાં જઈને પોતાનું રેશન કાર્ડ છે એ સરેન્ડર કરાવી શકે છે. તો મિત્રો, આવા લોકો માટે સરકાર હવે ટૂંક જ સમયની અંદર સૌથી મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. જો રેશન કાર્ડ ધારકો સરેન્ડર નહીં કરે તો તપાસ બાદ આવા લોકોને કાર્ડ રદ કરવામાં આવશે. અને જો કે ગ્રામીણ વિસ્તારમાં ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ એવા લોકોને APL BPL રેશન કાર્ડ બનાવ્યા છે જે સંપૂર્ણપણે સંપન્ન છે તો તપાસ કરીને એમને સામેલ કરવામાં આવશે. કે પાત્ર જે પરિવાર છે તો હજુ સુધી રેશન કાર્ડ નથી બનાવ્યા તો એમને, જે ગરીબ પરિવારો છે એમને APL અને BPLની અંદર સમાવિષ્ટ કરવામાં આવી શકે છે. તો મિત્રો, જે સરકારે નિયમ જારી કર્યો છે કે કોને BPL રેશન કાર્ડ અંતર્ગત લાભ મળશે, એટલે કે NFSAની અંદર લાભ મળશે. તો મિત્રો, એની અંદર આપણે વાત કરી કે ચૂંટણી પહેલાં સરકાર સૌથી મોટી જાહેરાત કરી શકે છે, આવક મર્યાદાની અંદર વધારો પણ હવે કરી શકે છે. તો મિત્રો, જે કાળજીપૂર્વક જે સૌથી મોટી જાહેરાત સરકારે જે ઠરાવ બહાર પાડ્યો છે રેશન કાર્ડ ધારકો માટે, ગ્રામ્ય વિસ્તારમાં અગ્રતા ધરાવતા જે કુટુંબની પસંદગી માટે બાકાત રાખવામાં જે ધોરણો ઠરાવ છે એ જોઈ શકો છો. તો મિત્રો, આની અંદર જે અગાઉ જે ઠરાવ જે 2020 અને 2023ની અંદર કરવામાં આવે છે એ પ્રકારે છે. તો જૂના ઠરાવની અંદર 10,000 આવક હતી અને નવા ઠરાવની અંદર 15,000થી ઓછી આવક હોય અને 1 વર્ષની વાર્ષિક આવક 1,80,000થી વધુ ન હોવી જોઈએ. તો 1,80,000થી નીચી આવક ધરાવતા તમામ રેશન કાર્ડ ધારકોને BPL રેશન કાર્ડ ધારકોમાં સમાવેશ કરવામાં આવશે. તો શહેરી વિસ્તારોમાં અગ્રતા ધરાવવા માટે
જે કુટુંબની પસંદગી કેવી રીતે કરવામાં આવશે. તો અગાઉ કોઈ ઠરાવ નહોતો મિત્રો, હવે આ પ્રમાણે જે શહેરી વિસ્તારોમાં પણ 15,000થી ઓછી આવક હોય એમને અને વાર્ષિક આવક વાત કરીએ 1,80,000થી ઓછી હોય એમને NFSAમાં સમાવેશ કરવામાં આવશે, એટલે કે એમને મફત રાશન મળશે. તો મિત્રો, શહેરી અને ગામના વિસ્તારમાં જે રહેતા જે કુટુંબો છે, જે પહેલાં 10,000 જેથી ઓછી આવક ધરાવતા હતા અને જેમને જોડે ટેમ્પો રિક્ષા છકડો અંતર્ગત વાહન ચાલકો છે એ અંતર્ગત 2020ની અંદર સમાવેશ થતા હતા. તો મિત્રો, હવે 2023ની અંદર 15,000 આવકથી નીચે તમામ જે વાહન ચાલકો છે એમને NFSAમાં સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો, તમે એ સોગરનામું કરી, એકરારનામું કરી અને તમે આ પ્રકારની સંપૂર્ણ માહિતી મામલતદારમાં પ્રોવાઈડ કરી અને તમારું રેશન કાર્ડ છે NFSAમાં સમાવેશ કરી શકો છો અને તમે મફત રાશનનો લાભ લઈ શકો છો. તો મિત્રો, બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.